જગતનો તાત વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, જેમાં ખેડૂતો પોષણ ભાવ ન મળતા એ યશ પ્રશ્ન થઈ ગયો છે. ડીઝલના ભાવો વધતા ખેડૂતો સરકાર પાસે સબસિડીની માંગ કરી રહ્યા છે. નસવાડી જિલ્લો મુખ્ય પાક ગણાતું ડાંગર પકવવા માટે ડીઝલની મોટા પાયે જરૂર પડે છે, જેમાં ખેતી માટે ડીઝલના ભાવો ખેડૂતો માટે ખોટના સોદા સમાન હોવાનું માની રહ્યા છે. નવસારી જિલ્લામાં ડાંગર અને શેરડી મુખ્ય પાકો છે, જેમાં ચાલુ વર્ષે કોરોનાએ વાવાઝોડાઓના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. કોરોનાના કારણે ખેડૂતોની સમગ્ર સિઝનની ખેતી ખોટ સહન કરવા મજબૂર બન્યા છે. હવે ડાંગરની વાવણીની શરૂઆત થઈ છે તેવા સમયે ખેડવા માટે અને સિંચાઈ માટે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલના ભાવો વધતા ખેડૂતોએ ખેતીનું વધુ ખર્ચ થવા મજબૂર થવું પડ્યું છે. જિલ્લામાં ડાંગરનો પાક વર્ષમાં બે વાર લેવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષે ડાંગરના પોષણક્ષમ ભાવો મળ્યા નથી. સાથે ડીઝલના ભાવ વધારાના કારણે ખેડૂતોને ખેતી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. વધુ ખર્ચ કરી પકવેલા ડાંગરના ભાવો સારા ન મળે તો ડાંગરની ખેતી ખોટનો સોદો સાબિત થાય તેમ છે. હિતેશ્વર દેરા, ZSTV, નવસારી. ખાસ કરીને ખેડૂતોને ડીઝલથી ટ્રેક્ટર ચલાવવાનો હોય, પિયતના એન્જિન ડીઝલથી ચલાવવાના હોય, મતલબ કે ડીઝલ જોડે ખેડૂતનો નાતો છે, અને નહેરનું પાણી અત્યારે નથી મળી રહેલું, એટલે જે કંઈક બોરમાંથી કે એન્જિન ચલાવીને કરવાનું, ડાંગરની રોપણી કરવાની હોય તો એમાં પડલર એટલે કે ગાવલ કરવાની હોય તેના માટે બી ટ્રેક્ટરથી કરવાનું હોય, ને એમાં ડીઝલની ખપત વધારે થતી હોય, એટલે કુદરતી પાણી અને ડેમનું પાણી અત્યારે છતાં નથી મળી રહેલું, એટલે ડીઝલનો વપરાશ કરવા પડવાનો. હવે હાલમાં ડીઝલના ભાવ જે વધી રહેલા છે અને જે એટલે આ છેલ્લા 10-15 દિવસમાં તો લગભગ 10-10 રૂપિયા જેટલો વધારો થઈ ગયો, અને લીટર દીઠ એટલો વધારો, એ ખેડૂતોને એનો વપરાશ વધારે હોય તો એમાં સરકારશ્રીએ રાહત સબસિડી આપીને રાહત કરીને ખેડૂતને બચાવવાની કોશિશ કરવી જોઈએ. ભાવ ભલે ભયદા કે એ ઇન્ટરનેશનલ માર્કેટના આધારે ચાલવાનું હોય, પણ સરકારે એમાં સબસિડી આપીને ખેડૂતને બેઠો રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ, અને એને માટેનો દરેક જિલ્લાનો વહીવટીતંત્ર હોય એના દ્વારા એ વસ્તુ શક્ય બને છે. ખેડૂતોને અત્યારે મજૂર લાવ લઈ જવા માટે બી ડીઝલ એટલે ટ્રેક્ટરનો એ કરવાનો હોય, કારણ કે ખેતરો દૂર દૂર હોય, એક ખેતર અહીંયા હોય એક અન્ય જગ્યાએ હોય, એટલે ડીઝલ હર તબક્કે ખેડૂતને જરૂરી છે. તો આ ભાવ વધારાને કંટ્રોલ કરીને અથવા તો એમાં સબસિડી ખેડૂતોને ખેડૂતનો જે વપરાશ